नमस्कार मित्रों, आज आप शुरू करे आंकड़ा शास्त्र जेने स्टेटिस्टिक्स अथवा शॉर्ट में स्टेट तरीके ओळखवामां आवे छे। एमां फर्स्ट चेप्टर माहितीनुं एकत्रीकरण कलेक्शन ऑफ डेटा कहेवामां आवे छे। आ मित्रों, आप 2019-20 ना तेजस्वी विद्यार्थीओ छे जेमणे 12मा पछी खूब उज्ज्वल परिणाम प्राप्त करीने सारा प्रोफेशनल कोर्सिस में एडमिशन लीधेलू छे। तमे पण जो मित्रों खूब सरस मजानी मेहनत करशो तो तमे पण आमना करता पण सारू परिणाम प्राप्त करी शकशो। पहलू छे समष्टि पॉप्युलेशन। आंकड़ा शास्त्र में अभ्यास हेठळ आवता एकमोना समूह ने समष्टि कहेवामां आवे छे। दाखला तरीके एक फेक्टरी ना कामदारों ना जीवन धोरण विषे अभ्यास करवो होय तो ते फेक्टरी ना बधा ज कामदारों नो समूह ए आ अभ्यास माटेनी समष्टि बनशे। तो मित्रों, आंकड़ा शास्त्र अंदर अभ्यास हेठळ आवता एकमोनो समूह ए समष्टि छे, जेने इंग्लिश में पॉप्युलेशन कहे छे। मतलब मित्रों, तमे जे विषयनी तपास करवा मागता हो तो तपासना क्षेत्र ने आवरी लेता तमाम एकमोना समूह ने ते तपास माटेनी समष्टि कहे छे। दाखला तरीके तमारी स्कूल में प्रथम पीरियड होय અને ક્લાસ ટીચર ક્લાસરૂમમાં આવ્યા અને એમને જાણવું છે કે આજે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે અને કેટલા ગેરહાજર છે, તે તમારી હાજરી લેશે તો ક્લાસ ટીચરની આગળ બેસેલા જે વિદ્યાર્થીઓનો સમૂહ છે તો એના તપાસ માટેની સમષ્ટિ કહેવાય। મતલબ તમે જેનો પણ અભ્યાસ કરવા માગો છો એ તપાસ હેઠળ આવતા એકમોનો સમૂહ એ સમષ્ટિ છે। તમારો કોઈ ફેક્ટરીના જે કામદારો છે એના જીવન ધોરણ વિશે અભ્યાસ કરવો છે કે ભાઈ કામદારોનું જીવન કેવું ચાલે છે, એમને પૂરતો ખોરાક પાણી મળે છે કે નહીં। તો જો તમારા કામદારના જીવન ધોરણનો અભ્યાસ કરવો હોય તો બધા જ કામદારોનો સમૂહ એ અભ્યાસ માટેની સમષ્ટિ બનશે। दाखला तरीके तमारे कोई दवानो अभ्यास करवो छे तो अहीं जुदा जुदा प्रकारनी जे दवाओ आपी छे तो अहीं दवा ए तमारा अभ्यास हेठळनो विषय थयो तो ए तमारा तपास माटेनी समष्टि कहेवाय। समष्टि एटले तपासना क्षेत्रने आवरी लेता तमाम एकमोना समूह ने समष्टि कहेवाय। इन शोर्ट, તમે જેની પણ તપાસ કરો છો એ અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોનો સમૂહ એ સમષ્ટિ છે। દાખલા તરીકે ઓનલાઈન તમે ક્લાસ ભરી રહ્યા છો તો કેટલા વિદ્યાર્થીઓ ક્લાસ ભરી રહ્યા છો? તો હું તમારી હાજરી પૂરું, એટેન્ડન્સ પૂરું, પ્રેઝન્ટ એબસન્ટ, તો મારી આગળ બેસેલા વિદ્યાર્થીઓનો સમૂહ એ મારા અભ્યાસ માટેની સમષ્ટિ કહેવામાં આવશે। ત્યારબાદ છે નવ શબ્દ લઈએ છીએ મિત્રો આપણે, તો આ સમષ્ટિ છે। હવે લઈએ છીએ મિત્રો આપણે સમષ્ટિનું કદ। સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહેવામાં આવે છે। તો મિત્રો, કોઈ પણ પ્રકારની સમષ્ટિ હોય એની ચોક્કસ સંખ્યા હોય અને એ જે સંખ્યા છે સમષ્ટિનું કદ છે। દાખલા તરીકે ક્લાસ ટીચરને કેટલા વિદ્યાર્થીઓ હાજર છે, કેટલા ગેરહાજર છે એનો અભ્યાસ કરવો છે તો એમની આગળ બેસેલા વિદ્યાર્થીઓનો સમૂહ એ સમષ્ટિ કહેવાશે। હવે માનો કે ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ હાજર છે તો જે 50 વિદ્યાર્થી છે
તો એ સમષ્ટિનું કદ કહેવામાં આવશે. તો સમષ્ટિના એકમોની જે કુલ સંખ્યા છે એને મિત્રો સમષ્ટિનું કદ કહેવામાં આવે છે. દાખલા તરીકે હું ઓનલાઈન લેક્ચર લઉં તો મારી સામે બેસેલા વિદ્યાર્થીએ મારા માટે સમષ્ટિ કહેવાય. અને માની લો કે ભાઈ 70 વિદ્યાર્થી હાજર છે તો એ જે 70 વિદ્યાર્થીનો સમૂહ છે એને સમષ્ટિનું કદ કહેવામાં આવે છે. દાખલે કે તમે દવાનો અભ્યાસ કરો તો આ દવા એ અભ્યાસનો વિષય એટલે સમષ્ટિ કહેવાય. અને પછી તમે ગણીને કહો કે ભાઈ આ 1000 દવા છે તો એ 1000 એ સમષ્ટિનું કદ કહેવાશે. શાંત સમષ્ટિ જો સમષ્ટિના કુલ એકમોની સંખ્યા એન શાંત હોય તો તે સમષ્ટિને આપણે શાંત સમષ્ટિ કહીશું. દાખલા તરીકે જો ફેક્ટરીમાં કુલ 700 કામદારો કામ કરતા હોય તો આ સમષ્ટિ માટે એન બરાબર 700 આ સમષ્ટિને આપણે શાંત સમષ્ટિ કહીશું. શાંત સમષ્ટિ એટલે ફાઇનાઇટ પોપ્યુલેશન. શાંતનો મતલબ ગણી શકાય, જે સમષ્ટિના એકમોની સંખ્યા ગણી શકાય તેવી હોય, જે સમષ્ટિના એકમોની સંખ્યા મર્યાદિત હોય તો એ સમષ્ટિને મિત્રો શાંત સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એક ફેક્ટરી છે, એમાં જે કામદારો જે કામ કરે છે એના જીવન ધોરણનો આપણે અભ્યાસ કરવો છે કે એમની જિંદગી કેવી જાય છે. એમને 2 ટાઈમ ખાવા મળે છે, પાકા ઘરમાં રહે છે, પીવાનું ચોખ્ખું પાણી મળે છે, એમના બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય છે. તો આપણે જે કામદારનો અભ્યાસ કરીએ તો એ કામદાર એ આપણા માટે સમષ્ટિ કહેવાય. હવે માની લો કે એ કામદારો જે છે એની આપણે સંખ્યા ગણી શકીએ છીએ કે ભાઈ 700 કામદારો છે તો આપણે ગણી શકીએ છીએ, તો એને શાંત સમષ્ટિ કહેવાય. સમષ્ટિનું કદ છે 700, તો એ શાંત સમષ્ટિ છે. જે સમષ્ટિના કુલ એકમોની સંખ્યા શાંત એટલે મર્યાદિત હોય, જેને તમે ગણી શકો એમ હો, તેને શાંત સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જો ફેક્ટરીની અંદર 700 કામદારો કામ કરતા હોય તો એ 700ને આપણે ગણી શકીએ એમ છીએ, તો કેપિટલ એન બરાબર 700, તો આ સમષ્ટિને શાંત સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. સમષ્ટિ તપાસ જે રીતમાં સમષ્ટિના બધા જ એકમોની માહિતી એકત્ર કરવામાં આવે તેને સમષ્ટિ તપાસ કહે છે. તો જે રીતમાં સમષ્ટિના બધા જ એકમોની માહિતી એકત્ર કરવામાં આવે એટલે આપણે દરેકે દરેક એકમની માહિતી એકત્ર કરીએ છીએ તો એને સમષ્ટિ તપાસ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એક ક્લાસમાં 50 વિદ્યાર્થી છે, એ 50-50 વિદ્યાર્થીની જો આપણે હાજરી પૂરીએ છીએ તો દરેકે દરેક વિદ્યાર્થીની આપણે હાજરી પૂરી અને માહિતી એકત્રિત કરી તો એને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. તો આપણે દરેકે દરેકની તપાસ કરી છે તો એ સમષ્ટિ તપાસ છે. દાખલા તરીકે જ્યારે ભારતમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે તો ભારત સરકારના પ્રતિનિધિ જે શિક્ષકો દરેકના ઘેર ઘેર જાય છે અને માહિતી એકત્રિત કરે છે તો એને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. તો જે રીતમાં સમષ્ટિના બધા જ એકમોની માહિતી એકત્ર કરવામાં આવે તેને સમષ્ટિ તપાસ કહે છે. હું તમારા દરેક વિદ્યાર્થીની હાજરી પૂરું અને દરેકે દરેક વિદ્યાર્થીનો પરિચય મેળવું તો મેં દરેક વિદ્યાર્થીની તપાસ કરી, બધા એકમોની તપાસ કરી અને માહિતી એકત્ર કરી તો એને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. ભારત સરકાર દ્વારા દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી
એને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. અહીંયા સમષ્ટિના બધા જ એકમની મિત્રો તપાસ કરવામાં આવે છે. નિદર્શ સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. નિદર્શ જેના મિત્રો આપણે અંગ્રેજીમાં સેમ્પલ કહીએ છીએ, અંગ્રેજી નામ થોડું વધારે પ્રખ્યાત છે. ઘણી વખત મિત્રો આખી સમષ્ટિ આપણે તપાસ કરવા ના બેસીએ, પણ એમાંથી અમુક જ આપણે એકમો છે એને પસંદ કરીએ છીએ, તો એ નિદર્શ છે. સવારે તમારી મમ્મી જ્યારે ખાવાનું બનાવતી હોય, ભોજન બનાવતી હોય, તો દાળ શાકમાં મીઠું મરચું મસાલા બરાબર છે તો એનો અભ્યાસ કરશે. હવે એ દાળનો અભ્યાસ કરે છે તો એ દાળ એના માટે સમષ્ટિ કહેવાશે. હવે જો એ આખી તપેલી, સમજો, જો એ આખી તપેલી દાળ પી જાય અને માહિતી મેળવે તો એ સમષ્ટિ તપાસ કહેવાય. પણ એવું શક્ય નથી, નહીં તો ફરીથી દાળ મૂકવી પડે, ફરીથી ચેક કરવી પડે. તો એ આખી તપેલીની જે દાળ છે એમાંથી એક ચમચી જો દાળ લેવામાં આવે તો પણ દાળ વિશે માહિતી મળી શકે. તો જે એક ચમચી દાળ લેવામાં આવી અને નિદર્શ ઇંગ્લિશમાં સેમ્પલ કહેવામાં આવે છે. કોઈ દર્દી બીમાર પડ્યો અને ડૉક્ટરના ત્યાં ગયો, ડૉક્ટરે કીધું તારો બ્લડ ટેસ્ટ કરાય, તારે લોહીની તપાસ કરાવવી પડશે. હવે એ દર્દી જ્યારે લેબોરેટરીમાં ગયો તો એ લેબોરેટરી માટે એનું જે લોહી છે એ અભ્યાસનો વિષય છે. તો એ લેબોરેટરીનો ડૉક્ટર એના લોહીની તપાસ કરશે તો લોહી એના માટે સમષ્ટિ છે. હવે તમને ખબર છે કે એકવાર શરીરમાંથી લોહી બહાર કાઢી લીધું પછી પાછું અંદર ના નાખી શકાય, એ નાશવંત છે, એનું નાશ થઈ જશે. તો એ ડૉક્ટર શું કરશે, તમારા શરીરમાંથી એક ઇન્જેક્શન વાટે 10 ml કે 20 ml લોહી લેશે અને તપાસ કરશે. તો એને જે 10 ml લોહી લીધું, એક સેમ્પલ લીધું, એને નિદર્શ કહેવામાં આવે છે. અને વ્યવહારમાં મિત્રો આપણે પણ નિદર્શનો ઉપયોગ કરીએ છીએ ને, આપણે બધાની તપાસ ના કરીએ પણ અમુક એકમની તો તપાસ કરી શકીએ ને. મોબાઈલ લેવા જઈએ તો દુકાનના બધા મોબાઈલ ચેક ના કરીએ પણ એક બે તો તપાસ થાય ને. તમારે બૂટ કે ચંપલ લેવા છે તો ફૂટવેરમાં તમે ગયા તો એ બૂટ કે ચંપલ તમારા માટે સમષ્ટિ કહેવાય, પણ તમે આખી દુકાનના બૂટ ચંપલ ચેક નહીં કરો. પણ એમાંથી અમુક બૂટ ચંપલ લઈને તમે તપાસ કરી શકો તો એ નિદર્શ છે. અને વ્યવહારમાં એ નિદર્શનો ઉપયોગ થાય જ છે ને. આપણે ઘઉં લેવા જઈએ તો આપણે દાખલે 100 kg ઘઉં લેવું છે, આપણે 100 kg થોડા ચેક કરશું, દરેક દાણા થોડા ચેક કરશું. પણ એ દુકાનમાંથી ઘઉં લેવા છે તો એક મુઠ્ઠીભર ઘઉં લઈએ અને એક મુઠ્ઠીભર ઘઉં લઈને ઘઉં કેવા છે એનો અભ્યાસ કરીએ તો એક મુઠ્ઠીભર જે ઘઉં લીધા એને નિદર્શ કહેવામાં આવે છે. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલા એકમોનો જે સમૂહ છે એને નિદર્શ કહેવામાં આવે છે. એક એક્ઝામ્પલથી સમજાવું. દાખલા તરીકે આટલી બધી જે દવાઓ છે તો એ દવાનો અભ્યાસ કરવો છે તો આ દવા સમષ્ટિ છે. આ બધી દવા જો ચેક કરવા લઈએ તો કેટલો બધો સમય જાય, પણ આમાંથી અમુક સિલેક્ટેડ દવા તો ચેક કરી શકાય ને. આટલી બધા દવાની પણ અમુક સિલેક્ટેડ દવા તો ચેક કરી શકાય ને. આ બધી જો દવા લઈએ તો આ સમષ્ટિ હતી, પણ એમાં બહુ સમય શક્તિનો વ્યય થાય, પણ આમાંથી અમુક સિલેક્ટેડ દવાઓ આપણે ચેક કરી લઈએ તો એને નિદર્શ કહેવામાં આવે છે. અને આપણે કેરી લેવા જઈએ તો એક પેટીમાં 9 kg કેરી આવે તો આપણે 9 kg ચેક ના કરીએ પણ 2 કે 4 કેરી લઈ તો કેરી કેવી છે એની માહિતી મેળવીએ તો એ નિદર્શ છે. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલા એકમોનો સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. માહિતી સમષ્ટિ અથવા નિદર્શ તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહે છે. માહિતી જેને ઇંગ્લિશમાં ડેટા કહેવામાં આવે છે. તો મિત્રો તમારે કોઈ પણ વિષયની માહિતી લેવી છે તો તમારી પાસે બે વિકલ્પ છે. તમે સમષ્ટિ તપાસ દ્વારા માહિતી મેળવી શકો અથવા નિદર્શ તપાસ દ્વારા માહિતી મેળવી શકો.
અને એ જે તમે માહિતી મેળવી એ જે પરિણામો છે એનો સમૂહ એને માહિતી કહેવામાં આવે છે. દાખલા તરીકે તમારે 11મા ધોરણમાં એડમિશન લેવું છે તો તમે સ્કૂલમાં જઈને પણ માહિતી મેળવો છો, એ માહિતી તમારા માટે કામની છે એટલે તમે માહિતી મેળવો છો. કાં તો તમે સમષ્ટિ તપાસ દ્વારા મેળવી શકો અથવા નિદર્શ તપાસ દ્વારા મેળવી શકો. આ જો બધી દવાનો આપણે તપાસ કરીને માહિતી મેળવીએ તો પણ માહિતી મળે, અને અમુક ચોક્કસ દવાઓ લઈને પણ પરિણામો મેળવી શકાય તો એ માહિતી છે. મમ્મી બધી દાળ પીને પણ પરિણામ મેળવી શકે કે ભાઈ મીઠું મરચું બરાબર છે, અને એક ચમચી દાળ લઈને પણ પરિણામ મેળવી શકે કે મીઠું મરચું કેવું છે. તો સમષ્ટિ અથવા નિદર્શ તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોનો જે સમૂહ છે એને માહિતી કહેવામાં આવે છે મિત્રો, એને ઇંગ્લિશમાં ડેટા તરીકે ઓળખવામાં આવે છે. ચલ લક્ષણ સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહે છે. ચલ લક્ષણ ગુણાત્મક હોય તો ગુણાત્મક ચલ કે ગુણધર્મ કહે છે, અને જો ચલ લક્ષણ સંખ્યા હોય તો તેને સંખ્યાત્મક ચલ કહેવામાં આવે છે. ચલ મિત્રો જે બદલાતું જતું હોય એને ચલ તરીકે ઓળખવામાં આવે છે. તો જે પણ માહિતી મિત્રો બદલાતી જતી હોય એને ચલ કહેવામાં આવે છે, જે વસ્તુ સ્થિર હોય એને અચલ કહેવામાં આવે છે. તો સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતું જતું જે લક્ષણ છે એને ચલ લક્ષણ કહેવામાં આવે છે. દાખલા કે ઊંચાઈ, તો દરેક વિદ્યાર્થી વિદ્યાર્થી ઊંચાઈ બદલાય. વજન, તો દરેક વિદ્યાર્થી વિદ્યાર્થી વજન બદલાય, તેને ચલ લક્ષણ કહેવામાં આવે છે. માર્ક, તો દરેક વિદ્યાર્થીના સમાન માર્ક ના હોય, વિદ્યાર્થી વિદ્યાર્થી માર્ક બદલાય તો એને ચલ કહેવામાં આવે છે. મિત્રો ચલ બે પ્રકારના હોય, જે ચલ લક્ષણ ગુણાત્મક હોય એટલે ગુણધર્મ સ્વરૂપે દર્શાવાય ને ગુણાત્મક ચલ કહેવાય. જેમ કે પ્રામાણિકતા, વફાદારી, હોશિયારી એ ગુણાત્મક માહિતી છે, તમારે એને ગુણધર્મ સ્વરૂપે રજૂ કરવી પડે. જ્યારે જે ચલ લક્ષણ સંખ્યા હોય તેને સંખ્યાત્મક ચલ કહેવામાં આવે છે. જેમ કે વિદ્યાર્થીના માર્ક એ સંખ્યામાં દર્શાવાય તો એને સંખ્યાત્મક ચલ કહેવાય, પણ વિદ્યાર્થીની હોશિયારી એ વિદ્યાર્થીની હોશિયારી એ ગુણધર્મ સ્વરૂપે બતાવવી પડે કે આ ખૂબ જ હોશિયાર છે, તે ગુણાત્મક ચલ કહેવામાં આવે છે. તો અમુક માહિતી મિત્રો ગુણધર્મ સ્વરૂપે રજૂ કરવી પડે, અમુક માહિતી છે એ સંખ્યામાં રજૂ કરી શકાય છે. અને પ્રત્યેક એકમ દીઠ બદલાય, દરેકે દરેક એકમ દીઠ બદલાતું જતું હોય ને ચલ લક્ષણ કહેવામાં આવે છે. જેમ કે તાપમાન, તો હિંમતનગર, અમદાવાદ, મુંબઈનું તાપમાન, તો દરેક શહેર દીઠ તાપમાન બદલાતું જતું હોય તો એને ચલ લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. તો એ ચલ છે, જે માહિતી ગુણધર્મ સ્વરૂપે પ્રાપ્ત થાય એ ગુણાત્મક ચલ છે, અને જે ચલ લક્ષણ સંખ્યામાં હોય એને સંખ્યાત્મક ચલ છે. તમે કેરી લીધી તો કેરી 9 કિલો થઈ તો એ સંખ્યામાં દર્શાવાય, પણ કેરીનો ટેસ્ટ કેવો છે, સ્વાદ ખાટો છે કે ગળ્યો છે, ગુણધર્મ સ્વરૂપે રજાવો કે ખૂબ જ ગળી છે, 2 કિલો ગળી છે, 4 કિલો ગળી છે, એમ થોડું કહેવાના. તો અમુક માહિતી ગુણધર્મ સ્વરૂપે રજૂ કરી શકાય. સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહે છે. સંખ્યાત્મક માહિતી, જે માહિતી સંખ્યામાં પ્રાપ્ત થાય છે તેને સંખ્યાત્મક માહિતી કહે છે. અમુક માહિતી મિત્રો તમને સંખ્યામાં પ્રાપ્ત થતી હોય છે, દાખલા કે વિદ્યાર્થીનું વજન, તો હું પૂછું ભાઈ તમારું વજન કેટલું છે, તો 50 કિલો, 52 કિલો, 54 કિલો, 45 કિલો, 65 કિલો, તો એ સંખ્યામાં મળી. હું પૂછું ઊંચાઈ કેટલી છે, તો 5 ફૂટ, 5 ફૂટ 2 ઇંચ, 5 ફૂટ 4 ઇંચ, 6 ફૂટ. ભાઈ વ્યક્તિનો પગાર કેટલો છે, તો 5000, 10000, 50000, 5 લાખ, તો એ સંખ્યામાં પ્રાપ્ત થઈ.
तो जे माहिती संख्या में प्राप्त थाय छे एने संख्यात्मक माहिती कहे छे। विद्यार्थीनुं वजन, ऊंचाई, पगार ए संख्यात्मक माहिती छे। गुणात्मक माहिती, जे माहिती गुणधर्ममां प्राप्त थाय छे तेने गुणात्मक माहिती कहे छे। तो ये गुणात्मक माहिती छे मित्रों। तो मित्रों जे पण माहिती तमने गुणधर्ममां प्राप्त थाय छे एने गुणात्मक माहिती कहे छे। અમુક માહિતી એવી છે જે તમને સંખ્યામાં ક્યારે પણ પ્રાપ્ત ન થઈ શકે, જેમ કે વિદ્યાર્થીની હોશિયારી છે, લાગણી છે, પ્રામાણિકતા છે, વફાદારી છે। મિત્રો આ જે પ્રકારની માહિતી હંમેશા ગુણધર્મ સ્વરૂપે જ પ્રાપ્ત થાય। કોઈ વિદ્યાર્થી છે, તેના માર્ક છે, કે ભાઈ તારા કેટલા માર્ક છે, તો એ માર્કની માહિતી તમને સંખ્યામાં પ્રાપ્ત થાય તો એ સંખ્યાત્મક કહેવાય। પણ એ વિદ્યાર્થી કેટલો હોશિયાર છે તો એની જે હોશિયારી છે એ તમને ગુણધર્મ સ્વરૂપે પ્રાપ્ત થાય તો એને ગુણાત્મક માહિતી કહે છે। દાખલા તરીકે મિત્રો વફાદારી, હોશિયારી, પ્રામાણિકતા, લાગણી આ બધી માહિતી તમે ગુણધર્મ સ્વરૂપે રજૂ કરી શકો। તમારા માતા પિતાની તમારા પ્રત્યે લાગણી છે તો એ લાગણી સંખ્યામાં ના દર્શાવે કે ભાઈ 2 કિલો લાગણી છે કે 1 કિલો લાગણી છે, પરંતુ તમે એને ગુણધર્મ સ્વરૂપે રજૂ કરી શકો ભાઈ ખૂબ લાગણી છે। તો એ ગુણધર્મ સ્વરૂપે રજૂ થાય છે માટે એ ગુણાત્મક માહિતી છે। તો ચલ લક્ષણ, સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહેવાય। મિત્રો જે પણ માહિતી છે એ પ્રત્યેક એકમ દીઠ બદલાતી જતી રહે એ ચલ છે। જે વસ્તુ સ્થિર ના રહે એને ચલ કહેવામાં આવે, એ ચલ છે। દાખલા તરીકે દરેક શહેરનું તાપમાન, તો શહેરે શહેરે એ તાપમાન બદલાતું જાય। વિદ્યાર્થીની ઊંચાઈ, તો દરેકની ઊંચાઈ એક સરખી ના હોય। પરીક્ષાના માર્ક, વિદ્યાર્થીનું વજન, તો આ દરેક એકમ દીઠ એ બદલાતું જતું રહે તો એને ચલ લક્ષણ કહેવામાં આવે। ચલ લક્ષણ 2 પ્રકારના હોય। જે ચલ લક્ષણ ગુણાત્મક હોય તેને ગુણાત્મક ચલ કહેવાય અથવા ગુણધર્મ કહેવામાં આવે, અને જે ચલ લક્ષણ સંખ્યા હોય તેને સંખ્યાત્મક ચલ કહે છે। સંખ્યાત્મક માહિતી, જે માહિતી સંખ્યામાં પ્રાપ્ત થાય છે તેને સંખ્યાત્મક માહિતી કહે છે। વિદ્યાર્થીનું વજન, ઊંચાઈ, કોઈ વ્યક્તિનો પગાર છે એ સંખ્યામાં પ્રાપ્ત થાય, તમારા પરીક્ષાના માર્ક એ સંખ્યામાં આવે, તમારા ટકા છે તો એ સંખ્યામાં આવે, તો એ સંખ્યાત્મક માહિતી છે। ગુણાત્મક માહિતી, જે માહિતી ગુણધર્મમાં પ્રાપ્ત થાય છે તેને ગુણાત્મક માહિતી કહે છે। વફાદારી છે, હોશિયારી છે, પ્રામાણિકતા છે એ મિત્રો ગુણાત્મક માહિતી છે। તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ અગત્યના શબ્દોની ચર્ચા કરી। ખરેખર સ્ટેટિસ્ટિક્સ જે છે એ દાખલાનો વિષય છે અને ખૂબ મજા બી આવશે તમને, પણ જે પ્રથમ ચેપ્ટર છે એમાં ખાલી આવું બેઝિક નોલેજ આપેલું છે, તમે એને ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો મિત્રો। થેન્ક યુ વેરી મચ।